नमस्कार, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બસ થોડી જ વારમાં કેવડિયા પહોંચશે. સંરક્ષણ પ્રધાન અને સ્ટેડિયસ જનરલ બિપિન રાવત હેલીપેડ ખાતે પહોંચી ચૂક્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પીએમ મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમાન્ડર કોન્ફરન્સને આજે સંબોધન કરવાના છે. તો ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સવારે તેમનું સ્વાગત થયા બાદ વિશેષ હેલિકોપ્ટર મારફતે તેઓ કેવડિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યારે કેવડિયાથી જોડાયા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે રવાના થઈ ચૂક્યા છે, થોડી જ વારમાં ત્યાં પહોંચવાના છે. તેમની આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ ગણી શકાય અને આજના સમગ્ર દિવસનો કાર્યક્રમ શું રહેશે? દીપાલી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવશે અને જ્યાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ જે થઈ રહી છે, ત્રણેય સેનાના જે કમાન્ડર્સ છે, આર્મી, નેવી અને એરફોર્સના, એમની આ કમ્બાઇન્ડ કોન્ફરન્સ છે અને આ ખૂબ મહત્વપૂર્ણ કોન્ફરન્સ જરૂરથી કહી શકાય, કારણ કે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઈને જે આજે કોન્ફરન્સ છે, કોન્ફરન્સમાં ચર્ચા થતી હોય છે અને જે પ્રકારે સેનાની કામગીરી થતી હોય છે, સેનાની કામગીરીને લઈને જે આવનારા દિવસોમાં જે ટેકનિકલી સાથે સાથે જે ત્રણેય સેનાઓ છે એમની વચ્ચેનું જે કોર્ડિનેશન છે, કોર્ડિનેશનને કેવી રીતે વધારે સુચારું રૂપથી ચલાવી શકાય, એમને એને એને ઓપરેશનલ પાર્ટથી કેવી રીતે એને હેન્ડલ કરી શકાય, આ બધી જ બાબતોની જે ચર્ચા છે એ ચર્ચા આ કોન્ફરન્સમાં થતી હોય છે. જે પ્રકારની ટેકનોલોજી છે વેપન્સની કે આવનારી જે ટેકનોલોજી છે, ત્યારે એની સાથે કેવી રીતે આપણે તાલથી તાલ મિલાવીને જે સરહદ છે એ સરહદોની સુરક્ષા આપણે કરી શકીએ અને કેટલી અદ્યતન આપણે આપણી સેનાઓને બનાવી શકીએ, મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. એમાં કેટલાક જે સેશન્સ છે, એમાં જે બે સેશન્સ છે એ બે સેશન્સ ઇન્ડોર છે, જે ગુપ્ત જે કોન્ફરન્સ છે, કોન્ફરન્સમાં આ ચર્ચાઓ થતી હોય છે. રાજનાથસિંહ જે રક્ષામંત્રી છે, એ રક્ષામંત્રી ગઈકાલે જ્યારે સંબોધન એમણે કર્યું છે, સેનાની આ કામગીરીને એમને બિરદાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે આવવાના છે ત્યારે જુનિયર જે કમિશન્ડ ઓફિસર્સ છે અને જે જવાનો છે એલએસી અને એલઓસી પર જે તૈનાત હોય છે અને જે પ્રકારે આ પાછલા દિવસોની પાછલા મહિનાઓની જે ગતિવિધિઓ રહી છે એ ગતિવિધિઓને લઈને જે એમને કાઉન્ટર કર્યું છે અને જે સ્થિતિને એમને સંભાળ્યું છે, સરહદને એમને જે સંભાળ્યું છે, ત્યારે એ બાબતને લઈને પહેલી વાર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેસીઓઝ અને જવાન જે છે એ લોકો આ જે કોન્ફરન્સ છે, કોન્ફરન્સમાં સામેલ થશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની સાથે સંવાદ કરશે. આ જે સંવાદ છે એ સંવાદ એક મોટિવેશનલ અને એ પ્રકારનો સંવાદ હશે અને પણ આ જે નિર્ણય છે, નિર્ણય પહેલી વાર જરૂરથી કરવામાં આવ્યો છે કે એમને પણ આમાં સામેલ કરવામાં આવ્યા હોય. આ જે કોન્ફરન્સ છે, કોન્ફરન્સમાં જે રક્ષા મંત્રાલય અને સાથે જ સાથે એની સાથે જોડાયેલા જે સંલગ્ન વિભાગો છે, ડીઆરડીઓ છે અને સાથે જ સાથે જનરલ બિપિન રાવત જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે, ત્યારે એ પણ અહીંયા હાજર છે. અજીત ડોવાલ સહિતના જે બીજા ડિફેન્સના જે અધિકારીઓ છે કે જે સચિવો છે એ પણ અહીંયા હાજર છે. એટલે સ્વાભાવિક રીતે સેનાની બહેતરી અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા જે છે એ મુદ્દાઓ પર જે ચર્ચા છે એ ચર્ચા આજે થવાની છે અને આજનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ જેસીઓઝ અને જવાન સાથે એક સંવાદ કરવાના છે અને અત્યારે જે પ્રકારે મને અવાજ પણ સંભળાઈ રહ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટર અહીંયા પહોંચી ચૂકી છે અને બસ થોડી જ વારમાં તેઓનો કાફલો અહીંયાથી રવાના થશે અને જે ટેન્ટ સિટી 2 છે જ્યાં આ કોન્ફરન્સ ચાલી રહી છે, ટેન્ટ સિટી 2 ના આ કોન્ફરન્સ સ્થળ ઉપર પ્રધાનમંત્રી પહોંચશે અને ત્યારબાદ લગભગ 3 વાગ્યા સુધીનું જે એમનું આખું સેશન છે એ સેશન ત્યાં થવાનું છે. સ્વાભાવિક રીતે પીએમ મોદી, રાજનાથસિંહ, અજીત ડોવાલ અને જે કમાન્ડર્સ છે, કમાન્ડર્સ અને સાથે જ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત જ્યારે ત્યાં હાજર હશે તો એક ચોક્કસ એક ચર્ચા પણ થશે. જે પ્રકારે પૂર્વી લદ્દાખમાં જે સ્થિતિ છેલ્લા મહિનાઓમાં આપણે જોઈ છે અને પૂર્વી લદ્દાખની જે સ્થિતિમાં સેનાએ જે પ્રકારે પોતાનું કૌવત દાખવ્યું છે, પોતાનું જે અદમ્ય સાહસ દાખવ્યું છે, ત્યારે એ સાહસ અને સાથે જ સાથે જે સ્ટ્રેટેજિકલી સેનાની જે આખી બાબતો છે એ બાબતોને લઈને ચોક્કસથી એક ચર્ચા થશે એવું આપણે માની શકાય. દીપાલી જી, ચોક્કસ. સચિન, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે
પહોંચી રહ્યા છે અને ત્યારબાદ તેઓ જે ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ છે તેને આજે સંબોધન કરશે।